આપણો રૂડોરૂપાળો પ્રશ્ન આવો કંઈક છે, સંપત્તિ અને કલ્યાણ વિશે સમજાવો. તો સંપત્તિ અને કલ્યાણની અંદર વાત કરીએ તો ધ્યાન આપજો ખાસ. સંપત્તિ તો અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આર્થિક વસ્તુ, આર્થિક એટલે પૈસાની વસ્તુને જ સંપત્તિ કહેવામાં આવે છે. સંપત્તિમાં તો જમીન, મકાન, ટીવી, યંત્રો જેવી ભૌતિક વસ્તુ ઉપરાંત પાઘડી, આ તમારો એકાઉન્ટનો શબ્દ છે, એકાઉન્ટમાં તમારે આવશે ભણવામાં, કે પાઘડી જેવી અભૌતિક સેવાઓનો પણ સમાવેશ થાય છે. પ્રોફેસર માર્શલ એવું કહે છે, માર્શલને આપણે આખું ભણેલા છે, આલ્ફ્રેડ માર્શલ, કે આલ્ફ્રેડ માર્શલ એવું કહે છે કે જે વસ્તુમાં તૃષ્ટિગુણ હોય, જે વસ્તુમાં શું હોય, તૃષ્ટિગુણ હોય, જે વસ્તુ મર્યાદિત હોય, બદલા પાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી અધિકાર પ્રાપ્ત થઈ શકતો હોય, એને જ માર્શલ સંપત્તિ કહે છે. અને એના ઉપરથી જ આપણને શબ્દ અંદર લખીને આલેલા છે કે તે વસ્તુમાં તૃષ્ટિગુણ હોવો જોઈએ, તેની અછત હોવી જોઈએ, તે વસ્તુ બાહ્ય હોવી જોઈએ, એટલે કે તેને તેના માલિકથી અલગ કરી શકતા હોવા જોઈએ, વસ્તુ પરનો અધિકાર બદલી શકાય તેમ હોવો જોઈએ. યાદ રાખજો એના મેઇન લક્ષણો, લક્ષણોમાં આપણે આ નહીં મોઢે કરવા, તો એમનામ શોર્ટમાં કદાચ આપણને બે માર્ક્સમાં પૂછે કે સંપત્તિના લક્ષણો જણાવો બે માર્ક્સમાં, તો જ આટલું લખવાનું. તે વસ્તુમાં તૃષ્ટિગુણ હોવો જોઈએ, તેની અછત હોવી જોઈએ, તે બાહ્ય હોવી જોઈએ એટલે કે તેને માલિકથી અલગ કરી શકતા હોવા જોઈએ, અને વસ્તુ પરનો અધિકાર બદલી શકાય તેમ હોવો જોઈએ. હા, યાદ રાખજો ખાસ. ચલો હવે આપણે એને અંદર સમજીએ. પહેલું જ અંદર કીધું છે તૃષ્ટિગુણ હોવો જોઈએ, પહેલું જ કીધું છે તૃષ્ટિગુણ હોવો જોઈએ. તો એની અંદર, તો એની અંદર આપણને કીધું છે કે સંપત્તિમાંથી વ્યક્તિને તૃષ્ટિગુણ મળતો હોવો જોઈએ, કે જે પણ તમારી પાસે સંપત્તિ છે એમાંથી જો તમને સંતોષ મળતો હોય તો જ એને સંપત્તિ કહેવાય. જેમ કે સોનું, કપડા, મકાન, ફર્નિચર, આ બધી વસ્તુ એવી છે જેમાંથી આપણને તૃષ્ટિગુણ મળે છે, તૃષ્ટિગુણ મળે છે તો એને આપણે સંપત્તિ કહી શકાય અત્યારે. પણ અંદર એવું કીધું છે સંપત્તિને સારા નરસા સાથે સંબંધ નથી. હવે ધારો કે એક્ઝામ્પલ તરીકે તમે જો દારૂ લ્યો હોય તો એને દારૂ બહુ ગમે, એને દારૂમાંથી તૃષ્ટિગુણ મળે. અફીણ પીતો હોય એને અફીણમાંથી તૃષ્ટિગુણ મળે. જેને વયું જ જવું છે કે ચલો આ દુનિયા છોડી જ દેવી છે, એને તો ઝેરમાંથી પણ તૃષ્ટિગુણ મળે. હવે આ બધી વસ્તુ એવી છે જેમાં જરૂરિયાત વાળાને આમાંથી જરૂરિયાત સંતોષી શકાય, પણ હકીકતમાં આ વસ્તુ નુકસાન કરતા છે, નુકસાન કરતા હોવાથી એને સંપત્તિ કહી શકાય નહીં. આપણે ઉપર એવું કીધું સંપત્તિ તો જેમાંથી તૃષ્ટિગુણ મળતો એને સંપત્તિ કહેવાય, પણ અહીંયા સંપત્તિને સારા નરસા સાથે સંબંધ નથી. દારૂડિયાને દારૂ આપો, અફીણ પીતો એને અફીણ આપો, જેને વયું જવું છે એને ઝેર આપો, આ બધી વસ્તુ જેને જરૂર છે એને એમાંથી સંતોષ મળશે. એ નુકસાન કરતા હોવા છતાં એને સંપત્તિ કીધેલી છે, યાદ રાખજો ખાસ. ચલો બીજું આપણને કીધું છે, તો બીજું આપણને કીધું છે અછત હોવી જોઈએ. બીજું શું? અછત હોવી જોઈએ, કે જે વસ્તુમાં તૃષ્ટિગુણ હોય પણ જો એની અછત ના હોય તો સમજી લેવાની એની અછત નથી તો એને સંપત્તિ ના કહેવાય. યાદ રાખજો, સંતોષ મળતો હોય, તૃષ્ટિગુણ મળતો હોય, એની અછત હોવી જોઈએ, અછત હોય તો જ એને તૃષ્ટિગુણ કહેવાય, સંપત્તિ કહેવાય. જેમ કે સૂર્યપ્રકાશ, હવા, આ બધી વસ્તુ એવી છે જેમાંથી આપણને સંતોષ મળે છે, તૃષ્ટિગુણ મળે છે, એની અછત નથી. સવાર થાય એટલે સૂર્યપ્રકાશ આવી જાય, હવા તો 24 કલાક હોય છે. માનવી માટે ઘણી જ બધી આ વસ્તુ ઉપયોગી છે, તમે જો એની અછત નથી, એનો પુરવઠો જે છે અમર્યાદિત છે, તેથી આને સંપત્તિ કહી શકાય નહીં. હકીકતમાં લોકો કહે ને સૂર્યપ્રકાશ એ આપણી સંપત્તિ છે, હવા એ આપણી સંપત્તિ છે, પણ આપણું ઇકોનોમિક્સ એને સંપત્તિ કહેતું નથી. ચલો આગળ કીધું છે આપણને બાહ્યતા હોવી જોઈએ. શું કીધું છે? બાહ્યતા હોવી જોઈએ, કે જે વસ્તુ બાહ્ય હોવી જોઈએ એટલે કે તેને માલિકથી અને ગ્રાહકથી અલગ પાડી શકાય તેવી હોવી જોઈએ.
કે માલિક અલગ અને વસ્તુ અલગ, બે અલગ અલગ હોવું જોઈએ. કે આ માલિક છે ને આ એની વસ્તુ છે, આ ગ્રાહક છે ને આ એની વસ્તુ છે. આમ તમે જો એને અલગ પાડી શકાતા હોય તો જ એને સંપત્તિ કહેવાય, નકર એને સંપત્તિ કહેવાય નહીં. દાખલા તરીકે કીધું છે, વકીલની તર્ક શક્તિ, ડોક્ટરની વાઢકાપની આવડત, ગાયકનું કંઠ માધુર્ય વગેરે સંપત્તિ નથી. તમે જો વકીલ તો વકીલની તર્ક શક્તિ એનામાં જ રહેલી, એવું ના કહી શકાય આ વકીલ છે અને આ એની વિચારવાની શક્તિ, મૂળ વિચારવાની શક્તિ એનામાં જ રહેલી છે. પછી આ ડોક્ટર છે ને આ ડોક્ટરની વાઢકાપની આવડત છે, એવું ના, બધું મિક્સ જ કહી શકાય. એને એના અલગથી, ગાયક કલાકાર હોય તો ગાયક કલાકારનું કંઠ માધુર્ય, આ જે અહીંયા ઉદાહરણ લખે એને એના માલિકથી અલગ પાડી શકાતા નથી તો એને સંપત્તિ કહી શકાય નહીં. હા, એક્ઝામ્પલ તરીકે નહીં કહેતા કે વકીલ હોય તો વકીલની તર્ક શક્તિ જ એની સંપત્તિ, પણ હકીકતમાં એને સંપત્તિ આપણું ઇકોનોમિક્સ નથી કહેતું, કારણ કે તર્ક શક્તિ એની સાથે રહેલી છે, એને અલગ નથી પાડી શકાતી. એટલે ચલો આગળ આપણને કીધેલું છે, આગળ આપણને એની અંદર કીધેલું છે કે ધ્યાન આપજો ખાસ, કે વિનિમય ક્ષમતા, કે સંપત્તિમાં એવી વસ્તુઓનો સમાવેશ થાય છે જેનું ખરીદ વેચાણ થઈ શકતું. વિનિમય એટલે આપલે, કે સંપત્તિ એટલે એવી વસ્તુઓનો સમાવેશ થાય જેની આપલે થઈ શકતું. બીજા શબ્દમાં કહીએ કે સંપત્તિ એ વિભાજન ક્ષમતાનો ગુણ ધરાવે, વિભાજન એટલે અલગ પાડી શકવાનો ગુણ. જેમ કે સૂર્ય અને ચંદ્રમાંથી માનવીને તૃષ્ટિ ગુણ મળે છે, તેની અછત છે, સૂર્ય એક જ છે, ચંદ્ર એક જ અછત છે, છતાં તેનામાં વિનિમય ક્ષમતાનો ગુણ નથી. કે સૂર્યને કહેવામાં આવે તું સવારે ની જગ્યાએ સાંજે ઉગ, તો પોસિબલ નથી. ચંદ્રને કહેવામાં આવે તું સાંજની જગ્યાએ સવારે દિવસે ઉગ, પોસિબલ નથી. એનો વિનિમય થઈ શકતો નથી, એનામાં વિનિમય ક્ષમતાના ગુણ નથી. તો આપણું ઇકોનોમિક્સ આ સૂર્ય અને ચંદ્રને, સૂર્ય પ્રકાશને તો ના જ પાડતો, પણ સૂર્ય અને ચંદ્રને પણ સંપત્તિ ગણતું નથી. આપણે આવું સાંભળ્યું છે, સૂર્ય એ આપણી સંપત્તિ છે, આપણું ઇકોનોમિક્સ એને સંપત્તિ કહેતું નથી. બરાબર, ચલો આગળ કીધું છે અધિકાર પ્રાપ્યતા, પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો, કે જો કોઈ વસ્તુમાં તૃષ્ટિગુણ હોય, અછત હોય, બાહ્યતા અથવા હસ્તાંતરણીય હોય, પરંતુ જો વસ્તુ પર માલિકી ધરાવી શકાય તેમ ન હોય તો એને સંપત્તિ ના કહેવાય. એનું મેં ઉદાહરણ કીધું હતું કે તમે દસમું પાસ કરીને આવ્યા છો તો દસમાની માર્કશીટમાં જે પણ રિઝલ્ટ આવ્યું ને એમાં તમારું જ નામ હશે. ધારો કે કોઈ કહે કે તમારી આ માર્કશીટ મને આપી દો, હું તમને 5 લાખ રૂપિયા આપું, કદાચ એ 5 લાખ રૂપિયા આપણને આપશે, આપણે લઈ લેશું ને આપણે આપણું રિઝલ્ટ એને આપી દઈએ, પણ એમાં માલિકી હક ચેન્જ નહીં થાય, નામ તો તમારું જ રહેશે. અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે બીકોમ, કે બીકોમ નું પ્રમાણપત્ર ઉપરના ત્રણેય ગુણ ધરાવે છે, અછત છે, સંતોષ મળે, બાહ્યતા કે એ રિઝલ્ટ છે, એના માલિક અલગ છે કે આ માલિક અને આ એનું રિઝલ્ટ. હસ્તાંતર એકબીજાને તમે હાથમાં દેખાડી પણ શકો છો રિઝલ્ટને, પણ માલિકી હક બદલી શકાતો નથી અને એટલે જ એને સંપત્તિ ના કહેવાય. વાંચી નાખો આ આપણા રૂડારૂપા 5 સંપત્તિના. બીજું આ પાઠમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન જો પૂછાય તો આ પહેલા નંબરનો પ્રશ્ન સંપત્તિના લક્ષણો સમજાવો, 5 માર્ક્સનો આ પહેલો પ્રશ્ન આ ચેપ્ટરનો. બરાબર, ચલો વાંચી નાખો પછી આગળ હજી વધીએ છીએ.